नमस्कार, आप जो रहा छो पीटीवी न्यूज गुजराती, हूं छो अंकुर रावल। समाचार की शुरुआत करिए। भावनगर डमी कांड ने लईने युवराज सिंह थोड़ी कजवार में पोलिस समक्ष हाजर थशे। डमी कांड ने लईने पोलिस युवराज सिंह की अटकायत पण करी शके छे। पूछपरछ माटे पोलिस युवराज सिंह की अटकायत करी शके छे। युवराज सिंह आक्षेप करतु ट्वीट कर्यु छे के मारा पासे बहुज मोटा अने भयानक स्केम नी माहिती छे अने हुं मोटा स्केम पर काम करी रह्यो छुं। साथे पण कह्युं स्केम ने उजागर करवा बाहर रहू सारू के जेल में जईने शांत थव। वधुमां कौभांडो उजागर करवा रणछोड़ थईने रहू सारू, आ प्रकारना तेमणे ट्वीट कर्यु छे। तो आज मुद्दे संवाददाता प्रदीप कछिया लाइव जोड़ाई गया छे। प्रदीप, भावनगर डमी कांड अने आ सौथी मोटू कौभांड होवानुं पण चर्चामां संभळाई रह्युं छे, त्यारे युवराज सिंहने भावनगर पोलीसनुं तेडुं छे अने थोड़ीक ज वारमां ते हाजर थशे अने अटकायत थवानी संभावना छे, पूछपरछ पण थशे। केवुं अत्यारे त्यां हलचल जोवा मळी रही छे? बिल्कुल अंकुर, बात करवामां आवे तो आज वहेली सवारे युवराज सिंह जे छे ते भावनगर खाते पहोंची चुक्या छे। थोड़ीक क्षणों अंदर एसओजी खाते 12 वाग्यानी अंदर आसपास जे समन्स आपवामां आव्युं हतुं के एसओजी ए 12 वाग्या हाजर थवानुं हतुं, तेमनो जवाब रजू करवामां, केम के युवराज सिंह जाडेजा उपर जे प्रकारना आक्षेपो लाग्या छे ते तमाम आक्षेपोने लईने एसओजी द्वारा तेमनो जे जवाब जे छे ते रजू करवा माटे तेमने एसओजी कचेरी खाते बोलावामां आव्या छे। त्यारे हाल अहींया एसपी ऑफिस जे छे त्यां एसओजी कचेरी आवेली छे भावनगर खाते, त्यां हाल पूरेपूरो पोलीस छावणीनी अंदर फेरवायो होय तेवुं लागी रह्युं छे। साथे एसपी कचेरीनी बहार पण पोलीसनो काफलो जोवा मळी रह्यो छे अने अहींथी जे तमाम जे वाहन ચાલકો જે આવી રહ્યા છે તે માત્ર ને માત્ર પોલીસ કર્મચારી હોય તેમને જ આજના દિવસે અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। આપણે બીજી તરફના એ દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે હાલ અહીંયા બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે। થોડીવાર પહેલા અહીંયા બેરિકેડ પણ નતા, માત્ર મીડિયા કર્મીઓ જે છે તેમની અવરજવર બંધ કરવામાં આવી હતી, પરંતુ હાલ હવે અહીંથી જે પણ કર્મચારી પોલીસનો જે છે જે એસઓજી કચેરીની અંદર કામ કરી રહ્યો છે તે વ્યક્તિને જ અહીંથી અંદર જવા માટેની પરમિશન આપવામાં આવી રહી છે। બાકી તમામ જે વ્યક્તિ જે છે તેમને અહીંથી આગળ જવા દેવામાં નથી આવી રહ્યા અને થોડી જ વારની અંદર અંકુર જો વાત કરવામાં આવે તો યુવરાજસિંહ જાડેજા જે છે તે અહીંયા પહોંચવાના છે। ભાવનગર ખાતે જ્યારે વહેલી સવારે તે પહોંચ્યા હતા ત્યારે વીટીવી સોંગ્સ પણ તેમને વાતચીત કરી હતી, ત્યારે તેમને કહ્યું હતું કે મારી પાસે બહુ મોટા કૌભાંડો છે અને મારી ઉપર જે અત્યારે જે આરોપો લાગેલા છે તે તમામ આરોપો જે છે તે પાયા વિહોણા કહી શકાય તેવું તેને કહ્યું હતું અને જે તેનો મિત્ર જે બિપિન ત્રિવેદી છે તેના ઉપર આરોપ લગાવ્યા છે તે એક પોલીસની કસ્ટડીની અંદર છે, તે પોતે ગુનેગાર છે તેવું યુવરાજસિંહે કહ્યું હતું કે તેમના જે આરોપો છે કે તેમના જે જવાબ જે છે પોલીસે જે લખ્યા છે અને તેને લઈને યુવરાજસિંહને જે પૂછપરછ માટે આજે બોલાવી રહ્યા છે એસઓજી કચેરી ખાતે, તેની પહેલા યુવરાજસિંહે સોશિયલ મીડિયાની અંદર ટ્વીટ પણ કર્યું હતું કે મારી પાસે બહુ જ મોટા કૌભાંડના પુરાવા પણ છે અને હું એની ઉપર કામ પણ કરી રહ્યો છું, પરંતુ આ તમામ વસ્તુ ઉપર જયારે કામ કરવાનું આવે છે ત્યારે જેલમાં રહેવું કે બહાર રહેવું તેને લઈને પણ યુવરાજસિંહે ટ્વીટ કર્યું હતું। હવે 12 વાગ્યાનો જે સમય હતો એસઓજી ઓફિસ ખાતે હાજર થવાનો તે સમય પણ થઈ ચુક્યો છે, એટલે કે હવે ગણતરીની મિનિટની અંદર જ એસઓજી ઓફિસ ખાતે જે છે તે અહીંયા યુવરાજસિંહ આવવાનો છે। એની પહેલા અહીંયા બંદોબસ્તની પણ આપણે વાત કરી દઉં કે અહીંયા બેરિકેડ એટલા માટે લગાવી દેવામાં આવે છે કે તેની સાથે તેના સમર્થકો પણ અંકુર જો આવે તેવી પણ ચર્ચાઓ તેજ બની છે, તેને લઈને પણ હાલ અહીંયા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। એસપી કચેરી ખાતે જે પણ પોલીસ કર્મચારીઓ જે છે તેમની બોડી ઓન કેમેરા સાથે સજ્જ કરી દેવામાં આવે છે, એટલે કે હાલ અહીંયા પૂછપરછ બાદ જો યુવરાજસિંહને અટકાયત થાય તેવા ભણકારા પણ યુવરાજસિંહને લાગી ચુક્યા છે, જેને લઈને તેઓ સોશિયલ મીડિયાની અંદર પણ તેને ટ્વીટ કર્યા હતા અને ટ્વીટના માધ્યમથી તે કહી રહ્યા હતા અને તે એ પણ કહી રહ્યા હતા કે સોશિયલ મીડિયાની સાથે વીટીવી સાથે જયારે વાતચીત કરી હતી ત્યારે તે બિપિન ત્રિવેદીને જે આરોપ લગાવવામાં આવ્યા હતા તેને ખુદ બિપિન ત્રિવેદી જે છે તેને યુવરાજસિંહે આરોપી જ બતાવ્યો હતો અને હાલ એસપી ઓફિસ ખાતે પોલીસ છાવણીમાં ફેરવાયો હોય તેવો હાલ માહોલ લાગી રહ્યો છે જી અંકુર। જી જી બિલકુલ પ્રદીપ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।